31 ઓક્ટોબર એટલે સરદાર પટેલને સમર્પિત એકતા દિવસ. ગુજરાતમાં દર વર્ષે યુનિટી ડેની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચાલી રહેલી કોરોના મહામારીના કારણે ખાસ મોટું આયોજન કરવામાં આવ્યું નહોતું. આજે ભુજ ખાતે પણ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા રન ફોર યુનિટી અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી, જે ભુજના જ્યુબિલી સર્કલ પાસેથી સ્ટાર્ટ આપવામાં આવી હતી. આ રન ફોર યુનિટીમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા શ્રી સૌરભસિંહ જોડાયા હતા. આ વર્ષે માત્ર પોલીસ સ્ટાફ માટે જ રેલી કાઢવામાં આવી હતી અને લગભગ નવા જોડાયેલા પોલીસના 300 જેટલા જવાનો જોડાયા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ વડા શ્રી સૌરભસિંહે આ અંગે માહિતી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજ સુભા રન ફોર યુનિટી કા આયોજન કિયા ગયા થા. ભુજ મે જ્યુબિલી સર્કલ સે સ્ટાર્ટ કી ગઈ થી, જિસમે 300 તાલીમાર્થી ઓર અધિકારી ઉને ઇસમે પાર્ટિસિપેટ કિયા થા. और ये पुलिस कमेमोरेशन डे 21 अक्टूबर आप जानते हैं था, और पुलिस जो शहीद हुए हैं अपनी लाइन ऑफ ड्यूटी में, उनके लिए अलग अलग एक्टिविटीज़ का आयोजन 21 अक्टूबर से 31 अक्टूबर तक किया गया है. 31 अक्टूबर जो एकता दिवस है, उस दिन ये कार्यक्रम जो अलग अलग किए जा रहे हैं उनका उस दिन पूर्णावती होगी. और ये आज जो रन फॉर यूनिटी थी, उसमें हमने अपने रिक्रूट्स को पार्टिसिपेट इसमें करवाया था. पब्लिक के लिए ओपन नहीं किया था बिकॉज कोरोना की गाइडलाइंस को और उसकी महामारी को ध्यान में रखते हुए सिर्फ अपने अपने रिक्रूट्स को ही इसमें पार्टिसिपेट करवाया था. और आने वाले दिनों में भी कुछ एक्टिविटीज़ जो रहेंगी उसके बारे में हम आपको बता देंगे.